नमस्कार मित्रों, अत्यारना ताजा ने मोटा समाचार पीएम नरेंद्र मोदी आपी एक दिवस में बे खुश खबर। अमित शाह आया एक्शन में ने मोटो निर्णय। हेड अलर्ट ने लेने समाचार जानता पहला तमे जो चैनल में नवा हो तो खास मित्रों आपी चैनल ने सब्सक्राइब कर लेजो, कारण के रोजना ताजा ने उपयोगी समाचार आखो दिवस ना समय सर में तमने पहुंचाड़ता रहेशु। वीडियो गमे तो लाइक कर देजो अने वधु ने वधु तमारा मित्रों ने मोकली आपजो। सौथी पहला पीएम नरेंद्र मोदी G20 समिट में भाग लेवा माटे इंडोनेशिया बाली पहुंचा छे। बाली पहुंचता ज वडाप्रधाननुं जोरदार स्वागत करवामां आव्युं हतुं। आ दरमियान इंडोनेशियाना राष्ट्रपति पण हाजर रह्या हता, जेमणे तेमनुं स्वागत कर्युं हतुं। तमने जणावी दईए कि पीएम नरेन्द्र मोदी बालीनी 3 दिवसनी मुलाकाते छे। आ दरमियान पीएम इंडोनेशियाना बालीना लगभग 20 कार्यक्रमोमां हाजरी आपशे। त्यारबाद तमिलनाडुमां भारे वरसादने कारणे अनेक विस्तारमां रेड एलर्ट। तमिलनाडुमां भारे वरसादने कारणे जनजीवन खोरवायुं छे, जेने कारणे अनेक विस्तारमां रेड एलर्ट जाहेर करायुं छे। चेन्नईना वोटर लॉगिंगने कारणे जनतामां नगरपालिकाने प्रत्ये रोष जाग्यो छे। तमिलनाडुना मुख्यमंत्रीए जुदा जुदा जिल्लाओनी मुलाकात लईने परिસ્થિતિનો તાગ મેળવ્યો હતો। જરૂરી તમામ સહાય પૂરી પાડવા ઉપરાંત સ્થિતિ સામાન્ય કરવા માટે પણ બાંહેધરી આપી હતી। ત્યારબાદ લેવાયો મોટો નિર્ણય। 4 વખત આઈપીએલ ટ્રોફી જીતનાર ચેન્નઈ સુપર કિંગની ટીમે આઈપીએલ 2023માં સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને રિટર્ન કરવાનો નિર્ણય કર્યો છે। સીએસકે માત્ર 9 ખેલાડીઓને રિટર્ન કર્યા છે, જેમાં ધોની, જાડેજા, મોઇન અલી, શિવમ દુબે, ઋતુરાજ, કોનવે, મુકેશ ચૌધરી, પ્રિટોરિયસ અને દીપક ચાહરનો સમાવેશ થાય છે। તે સમયે રિટર્ન કરનારા ખેલાડીઓમાં ક્રિસ જોર્ડન, એડમ મિલને, નારાયણ જગદીશન અને મિચેલ સેન્ટનરો પણ સામેલ છે। ત્યારબાદ અમિત શાહ આવ્યા એક્શનમાં અને ચડાવી બાયો। ગુજરાત ભાજપે ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા બાદ 40 જેટલી બેઠક પર આંતરિક નારાજગી જોવા મળી છે, જોકે તેને રોકવા માટે ગૃહમંત્રી અમિત શાહે આગેવાની લીધી છે। વિધાનસભા ચૂંટણી રણનીતિ ઘડવા માટે આગામી 3 દિવસ માટે તેઓ ગુજરાતમાં રહેશે। શાહે અનસંતુષ્ટ નેતાઓને કારણે થતા નુકસાન અને ડેમેજ કંટ્રોલ કરવાની વ્યૂહરચના પર કામ શરૂ કરી દીધું છે। ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદી એક દિવસમાં આપી 2 ખુશખબર। મોદી સરકાર માટે 1 દિવસમાં 2 સારા સમાચાર આવ્યા છે। પહેલા સમાચાર આજે સવારે, જ્યારે WPI ફુગાવો 2.31% ઘટ્યો। બીજી તરફ રિટેલ ફુગાવાનો દર લાંબા સમય સુધી 7%થી ઘટીને 6.77% થયો છે। જણાવી દઈએ કે છેલ્લા 8 મહિનાથી રિટેલ ફુગાવો 7%થી નીચે આવ્યો ન હતો। RBI અને સરકારે આ તમામ પ્રયાસો કર્યા હતા, હવે તેમના પ્રયત્નો સફળ થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે।